નમસ્કાર, જય દ્વારકાધીશ. એક નવા વિડીયોમાં ફરી એક વાર તમારું હાર્દિક સ્વાગત છે. દીવથી હવે નીકળી ગયા છીએ અને એક વચ્ચે એક હોટલ આવી અહીંયા બેઠા છીએ. બાઇક થાકી ગયું છે અમારું, અમે થાકી ગયા છીએ, મારા કાકા થાકી ગયા છે બહુ જ. શું કાકા થાકી ગયા? થાકી ગયા, હાઉ કાકા થાકી ગયા છે એટલે ઘડીક બેઠા છીએ. હવે જવાનું અમારે સોમનાથ. સોમનાથ ઘણું બધું જોવા લાયક એ તમને દેખાડી છે. તો સોમેશ્વર મહાદેવના મંદિર છે, સોમેશ્વર મહાદેવનું એ તો દર્શન કરવાની મનાય છે એટલે અંદર નહીં જવા દે, બહારથી દર્શન કરાવી દેવું. પણ બીજું બધું પણ ઘણું બધું જોવા લાયક છે સોમનાથમાં. તો ચાલો સોમનાથ જઈને મળ્યા તમને. વિડીયો પૂરેપૂરો જોઈજો અને મજા આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, સોમેશ્વર મહાદેવ બેઠા હાજરો હાજર. ત્યાં સરદાર વલ્લભભાઈની મૂર્તિ પણ છે, એ તો અમે તમને નહીં દેખાડી શકીએ કારણ કે વિડીયો ઉતારવાની સખત મનાઈ છે. પણ તમને અહીંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં છું. ફાઇનલી પહોંચી ગયા છે સોમનાથ. સોમેશ્વર મહાદેવના દર્શન કરી લઈ અને કદાચ પ્રયત્ન કરી બહારથી દેખાડવાનો, અંદર તો સખત મનાય છે, બહારથી પ્રયત્ન કરી દેખાડવાનો. તો અહીંયા ચેકપોસ્ટ છે અને ભાઈ જબર મજા આવો, જમવા વટ પડી જાય, પબ્લિક એવું હોય. ખરેખર ધાર્મિક સ્થળ ઉપર જઈએ એટલે બહુ જ મજા આવે. શું કહું, જમાવટ ને એવું કાંઈ ઘટે જ નહીં ભાઈ. ઓ હા, મેં સોમેશ્વર મહાદેવ બેઠા છે, જોઈ શકો બજાર છે અને અહીંયા પાછળ જ બસ સ્ટેન્ડ છે, સોમનાથનું બસ સ્ટેન્ડ છે. આ બધી બચ્ચે બજાર છે. જય સોમેશ્વર મહાદેવ. રામ મંદિર આવી ગયા છે સોમનાથનું. સોમેશ્વર મહાદેવના દર્શન કરી લીધા, હવે રામ મંદિર આવ્યા છે, રામ ભગવાનના દર્શન કરી લઈ. સોમનાથથી લગભગ એક કિલોમીટરની આસપાસમાં જઈશું આ મંદિર. જબર મજા આવે, અહીંયા આવવું જોઈએ એકવાર. સોમનાથ આવ્યો હોય તો આ જગ્યાની પણ મુલાકાત લેવી પડે. સોમનાથનો વિડીયો કેવો બનશે? ખતરનાક ખતરનાક. આપણે જોકે બધા વિડીયો લગભગ અમારા એમ 5000 તો તો જામો પડી જાય ને. 5000 વ્યૂ આવે તો આપણે રાજીના રેડ થઈ જઈને સોમનાથના વિડીયો. જોકે હારા જ આવે, આપણી ચેનલમાં વ્યૂ હારા આવે છે અત્યારે તો. ભવિષ્યમાં થાય ખરું. અમારે 5-6 હજાર, 2000, 3000 એટલા ઘણા છે અમને અત્યારે. અત્યારે આ ટાઈમ પ્રમાણે અમારા માટે સારા જ છે વ્યૂ. આગળ જીવ આપણે મહેનત કરતા જઈશું, આગળ વધશે. પણ ફિલહાલ અત્યારે રામ ભગવાનના દર્શન કરી લઈએ. ચાલો ના ના All right.
આ ગણપતિ ભગવાનની મૂર્તિ એટલે બધા વેચાતી છો? હા, પાછળ તો દરિયાનું વ્યૂ છે, બાકી જમાવટનો કેવું છે વ્યૂ પાછળનો? દરિયો દરિયો છે. ત્રિવેણી સંગમ આવી ગયા હી, રામ ભગવાનના દર્શન કરી લીધા ને હવે ત્રિવેણી સંગમ. અહીંયા ત્રણ નદી ભેગી થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી. ત્રણ નદી ભેગી થાય છે અહીંયા કણે, પછી દરિયો આવી જાય. ત્રિવેણી સંગમ ક્યાં આવેલું છે? હરિદ્વારમાં, લગભગ હરિદ્વારમાં કે અહીંયા ક્યાંક આવેલું છે. અહીંયા કણે ત્રણ નદી ભેગી થાય છે. કઈ કઈ નદી નામ સારું? અલકનંદા, ભગીરથી અને ગંગા. આ ત્રણ નદી ભેગી થાય છે એને ત્રિવેણી સંગમ કહેવાય. ને અહીંયા કણે કપિલા, હિરણ અને સરસ્વતી ત્રણ નદી ભેગી થાય એટલે આ અને આ જગ્યાને પણ ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. અહીંયા પાણી નહીં હોય, નકર અહીંયા ઘણું પાણી હોય. અહીંયા લગી ભરેલું હોય, અહીંયા સુધી ભરેલું હોય. અહીંયા સુધી અત્યારે ઘણું ઓછું પાણી થઈ ગયું છે, ચોમાસામાં આવે એટલે ઘણું બધું પાણી ભરેલું હોય. આ જો દરિયો આમ એ સામે ઘૂઘવાટી બોલાવે. અરે કેવી મજા આવી, જબર જબર. તો વાંધો ના, જોઈ શકો છો. આ બધું ખરીદી કરવાની દુકાન છે અને આપણે કંઈક શું કહેવાય, અરે આ પાણીજન્ય જીવને કંઈક આપણે ખવડાવું છું. અને સનસેટ તાવાની તૈયારી છે, હવે જોઈ શકો છો. આ રહેતા જીવ જેમ કે માછલી છે, દેડકા છે, કાચબા છે, આ બધા માટે આપણે કંઈક લઈ થોડું ઘણું. લઈ લઈએ આપણે, લઈ લો. પાંચ લઈ લો ને, આપડે થોડીક સેવા નો પણ લાભ લઈ લે. રાખી દો કાલ, વાંધો ક્યાં જાવ છે દાણા ના ખબર નહીં. આપણે બગલા ને બગલા ને ઘણું બધું છે, બગલા છે ને માછલી છે ને બતક છે, બતક બતક હોય ને માછલા ખવડાવી આપણે બતક ને બધા કોઈનમાં થોડોક લાભ લઈ. રાણા હે નાના એ લઈ જજો, એ આવી ગયા આવી ગયા. આ બધા ખીરપુરી એના આવે, માછલી દેખાડે. હો ચશ્મા પહેલો ને બાપા હાલો નાખો. બધું નાખ્યું, ઘણા માછલી ઘણી હો, જો આ ખાવાઈ જો. સારું સેવાનું કામ કર્યું લો તમે. ચાલો ત્યારે હવે નદીના પણ દર્શન કરી લીધા, તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો બહુ કદાચ લાંબો થઈ ગયો છે, કારણ કે બહુ જાજી જગ્યાએ જઈને આવ્યા, બે ત્રણ જગ્યાએ ફરીને આવ્યા. તો ચલો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે.
ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનને દબાવવાનું ભૂલતા જ નહીં, એટલે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચલો બાય બાય.